ધોરણ 11 અને આપણે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ એમાં ચેપ્ટર નંબર 6 જોઈએ છે. ચેપ્ટર નંબર 6 ના બધા જ દાખલાઓ આપણે કરી નાખેલા છે, ફક્ત ને ફક્ત ઉદાહરણો બાકી છે. અને ઉદાહરણમાં 1-4 ઉદાહરણ જોઈ લીધા, આ પાંચમું ઉદાહરણ છે. આ પણ ખૂબ અગત્યનું ઉદાહરણ છે, ફક્ત ને ફક્ત તમને આટલી જ રકમ આપેલી છે. અને આના પરથી આપણને એવું કીધું છે કે એનની કિંમત શું, તો આપણે લખી દઈએ એન ફેક્ટોરિયલ છેદમાં 2 = 60. એનો અર્થ એવો થાય કે એન ફેક્ટોરિયલ બરાબર 60 × 2, આ જે 2 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જાય, એટલે કે એન ફેક્ટોરિયલ બરાબર 120 થયા. હવે આ તો તમને યાદ હશે, પણ એવું યાદ રાખીને નહીં કરવાનું આપણે, જો આ રીતના કરવાનું એન ફેક્ટોરિયલ બરાબર 1 × 2, એટલે 1 × 2 એટલે 2 થાય, અને 2 × 3 એટલે 42 થાય, ત્યાર પછી 6×6 = 24 થાય, એટલે કે 4 સુધી આવ્યું, અને 24×5 = 120 થાય. જ્યાં સુધી 120 નહીં આવે ત્યાં સુધી ગુણાકાર કરતા રહેવાનું. હવે ધારો કે તમને 720 આપે તો 6 આવે, અને ફેક્ટોરિયલ એટલે શું, ધારો કે 5 ફેક્ટોરિયલ એટલે શું, તો 5 ફેક્ટોરિયલ 5 થી લઈને ક્યાં સુધી જવાનું, 5 થી લઈને 1 સુધી, અને એ જ બધી કિંમત અહીંયા આપેલી છે. એનો મતલબ એવો થયો કે એન ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ, માટે એન બરાબર 5 એવું થાય. હવે સમજો કે મેં તમને કીધું એ પ્રમાણે કે એન ફેક્ટોરિયલ છેદમાં, સમજો કે તમને 720 કરવાના એટલે 60 આપેલા છે, અહીંયા 720 કરવાના છે, એટલે અહીંયા આપણે એવું લખી દઈએ કે 2, અને અહીંયા આપેલા છે 360. કેટલા આપેલા છે? 360, એટલે એન ફેક્ટોરિયલ બરાબર કેટલા થયા? 360 × 2, એટલે એન ફેક્ટોરિયલ બરાબર 720 થયા. હવે તમારે 1 થી ગુણાકાર ચાલુ કરો, 720 આવે ત્યાં સુધી. 1 × 2 = 42, 6×6 = 24, 24×5 = 120, અને 120×6 = 720 થાય. એનો મતલબ કે 6 થી લઈને 1 સુધીની બધી સંખ્યા, એટલે કે એન ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ, એટલે એન બરાબર જવાબ કેટલો આવે? 6. એટલે આ રીતે એ દાખલો પણ કરી શકાય. અને આ હતો દાખલા નંબર 5. જો અહીંયા સુધી આપણે બધા જે આપણા જે પોઈન્ટ છે એ ક્લિયર થવા જોઈએ, કારણ કે પછી સ્વાધ્યાય જે 1.1 પછીના, સ્વાધ્યાય 6.1 પછીના આ જે આગળના દાખલાઓ છે એ તમારે શીખવા માટે આ બધા કોન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ. સ્વાધ્યાય 6.1 તો આવડી જશે, કેમ કે આ આવડે તો 6.1 આવડવાનું છે. આ 6.1 જેવા જ દાખલા છે. 6.1ના બધા દાખલા તમે જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે કે આ એના જેવા જ દાખલા છે, આ ઉદાહરણ છે, અને આ ઉદાહરણ 6.1 શીખવા માટે જ છે. એટલે આ 6.1 તમારું ક્લિયર થઈ ગયું એવું સમજ. 1, એટલે અહીંયા 5 દાખલા પૂરા થાય છે. 5 પછી હવે આપણે 6થો દાખલો જે છે એ આના પછી આપણે જોઈશું. અને ત્યાં સુધી જો ચેનલ ગમતી હોય તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને તમને આગળ પણ મોકલજો. આભાર.